સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. સમગ્ર ગુજરાતમાં વિવિધ અદાલતોમાં એડવોકેટ એસોસિએશનના સભ્યો વકીલાત દરમિયાન હુમલો થતા હોય છે, તેને લઈને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં તાલુકા પંચાયત પાસે કોર્ટ સંકુલમાં જિલ્લા બાર એસોસિએશન સહિત અન્ય વકીલો એકઠા થયા હતા. વકીલ એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે હાલમાં ગુજરાતમાં 1,50,000થી વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતમાં વ્યવસાયકો પર હુમલો અને વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિમાં વધારો થયો છે. વકીલોને કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડે, વકીલના પરિવાર પર હુમલો કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે સહિત વિવિધની માંગ કરવામાં આવી હતી અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને જિલ્લા બાર એસોસિએશનના સભ્યો વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર તત્કાલીન કરવામાં આવે તેવી જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ માંગ કરી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. આ આવેદન પત્ર ગુજરાત રાજ્યના તમામ એડવોકેટ મિત્રોના પ્રોટેક્શન એક્ટ લાવવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વકીલોના ઉપર જે ખૂમલે જીવલેણ હુમલાઓ થાય છે, આત્મઘાતી હુમલાઓ થાય છે, એના માટે પ્રોટેક્શન માટેનું આજરોજ આવેદન પત્ર આપવામાં આવેલું છે. રેલી સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનની જૂની જિલ્લા પંચાયત કેમ્પસમાંથી, કોર્ટ કેમ્પસમાંથી નીકળીને નામદાર કલેક્ટર સાહેબના આજરોજ આવેદન પત્ર રૂબરૂમાં હાથો હાથ આપેલું છે. આશરે 150 જેવા વકીલો હાલ છે.